એક નાનકડી વાર્તા છે આ વાર્તાના અંતે તમારે નક્કી કરવાનું છે કે સાચું અને સાર્થક દાન છે એ કયું દાન છે બે ભાઈ હોય મોટો ભાઈ હોય તેને લાખો કરોડોની આવક હોય અને નાનો ભાઈ હોય એને ખાઈને માંડ ખાવાના થતા હોય એવા બંને ભાઈને બબે સંતાનો મોટો ભાઈ હોય એના બંને સંતાનો પરણી જાય એ પછીથી સાધન અને સંપત્તિથી બંને ભાઈ જુદા થઈ જાય નાનો ભાઈ હોય એના ઘરે દીકરાનો પ્રસંગ આવવાની તૈયારી હોય ખૂબ ઓછા દિવસોની અંદર દીકરાનો પ્રસંગ કરવાનો હોય નાનો ભાઈ હોય એની પાસે પૈસાની અગવડતા એટલે એના પત્ની કહે છે કે ને તમે મોટા ભાઈને કહો કે થોડો સમય માટે અમારે પૈસાની જરૂર છે થોડો સમય માટે આપે આપણે એને કમાઈને પાછા આપી દેશું આપણે રાખ નથી પેલો વ્યક્તિ છે એને માગતા અને મરવું બરાબર થાય તેમ છતાંય તેને મોટાભાઈને આંગણે જાય છે અને કહે છે કે ભાઈ ઓછા સમયની અંદર હવે અમારા દીકરાને વરાવવાનો છે દીકરાને લગ્ન કરવાના છે મારે થોડા પૈસાની જરૂર છે ત્યારે મોટો ભાઈ નાના ભાઈને કહે છે કે આપણા સંતાનોના આપણે આંગણે લગ્ન હોય તો પૈસાની સગવડતા આપણે કરવી પડે આપણો મોટો ભાઈ આવીને આપણા સંતાનોને પરણાવી ન દે નાનો ભાઈને ખૂબ દુઃખ લાગે છે અને મોઢું નીચું કરીને એક શબ્દ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલતો થઈ જાય છે થોડા દિવસ પછી મોટા ભાઈના પંચાવન વર્ષ પૂર્ણ થાય છે કોઈ ધાર્મિક સ્થળ ઉપર અસંખ્ય લોકોને જમાડે છે અને એકાવન હજાર રૂપિયાનું દાન લખાવે છે લોકો તેની વાહવાહી કરે છે તમારે નક્કી કરવાનું છે કે સાચી ક્યાં જરૂર હતી અંકિતાની વાતો